નમસ્કાર દોસ્તો, એસપી મીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. ક્રિકેટર યુવરાજ સિંહની હિસાર પોલીસે હરિયાણાના હાંસીમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર નોંધાયેલા કેસમાં ધરપકડ કરી છે. યુવરાજ સામે હાંસી શહેરમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને યુવરાજ પર ગત વર્ષે યુઝવેન્દ્ર ચહલના ચેટમાં રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં અનુસૂચિત જાતિ ઉપર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હાંસી પોલીસે યુવરાજની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. હિસાર જીઓ મેસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી અને આ પછી હાઈકોર્ટના આદેશ પર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સામાજિક કાર્યકર્તા રજત કલશને પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે યુવરાજ સામે કેસ નોંધવામાં આવ્યો છે. યુવરાજ સિંહ પર આરોપ લાગ્યો હતો કે તેણે અનુસૂચિત જાતિના સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. તેના વિરુદ્ધ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલશને હાંસી પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ તથા આઈપીસીની વિભિન્ન એક્ટમાં કેસ નોંધાવ્યો હતો અને આ કેસને ખારિજ કરવા માટે યુવરાજ સિંહ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેના પર હાઈકોર્ટે યુવરાજ વિરુદ્ધ પોલીસની ઉત્પીડન કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ મામલો ગરમાયા બાદ યુવરાજ સિંહે પોતાની ભૂલ સ્વીકારી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને તેણે માફી પણ માંગી હતી. માફી માંગતા યુએ લખ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં ક્યારેય જાતિ, રંગ, વર્ણ અને લિંગને લઈને કોઈપણ પ્રકારની અસમાનતામાં વિશ્વાસ નથી રાખ્યો. મેં મારું જીવન લોકોની ભલાઈમાં આપ્યું છે અને તે આજે પણ યથાવત છે. હું કોઈ અપવાદ વગર દરેકના વ્યક્તિગત જીવનને ગૌરવ અને સન્માનમાં વિશ્વાસ રાખું છું. ત્યારથી યુવરાજ સિંહે પોતાના પોસ્ટમાં લખ્યું હતું. દોસ્તો, આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને કહી શકો છો. તો બસ આ તો અન્ય વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે.